નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામો અને એક વધારાનું કામ મળી 15 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી મંજૂર કરી 2 કામો મુલતવી કરાયા છે, જ્યારે 1 કામને નામંજૂર કરવામાં આવ્યું છે. દર અઠવાડિયે મળતી પાલિકાની આ બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક શાખા, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા વિતરણ શાખા, ઓડિટ વિભાગના વિવિધ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 12 કામોને મંજૂરી અપાય છે. કામો બાબતની સંપૂર્ણ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. આજે સ્થાયી સમિતિની બેઠકમાં 14 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. એમાં ખાસ કરીને જમીન મિલકત શાખા દ્વારા ન્યૂ બેલબાગ શોપિંગ સેન્ટરની જે 3 દુકાનો હતી, જેના જે અસરકર્તાઓ હતા એ લોકોને સયાજીપુરાની સ્કીમમાં 1 દુકાન ફાળવી આપી અને બંને દુકાનના જે પ્રાઇસ ડિફરન્સ હતા એમાં 180,000 જેટલો પ્રાઇસ ડિફરન્સ આવે છે, એ 12 મહિનાના હપ્તાથી લાભાર્થીઓએ ભરવાના રહેશે. જૂનો ઠરાવ 60 મહિનાની મહત્તમ હપ્તાની મર્યાદા આપી હતી, એના બદલે સ્થાયી સમિતિએ 12 મહિનામાં 180,000 રૂપિયા ભરવાના થશે. સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા છાણી GSFC બ્રિજ પરની સ્ટ્રીટલાઇટ ની સુવિધા અપગ્રેડ કરવાનું કામ મૂક્યું હતું, જેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ 3માં જુનિયર ક્લાર્ક વોર્ડ 10 તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ભાથીભાઈ દેસાઈ આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ માટે 1 વર્ષ માટે જવાની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી અને નામંજૂર કરવામાં આવી છે. વોર્ડ નંબર 9માં સિવાય હોસ્પિટલથી તક્ષશિલા 2 થઈને દર્શનમ સેલ્ટોસવાળા રોડ પર વરસાદી ગટર નાખવાનું કામ 31,60,288 9.58% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે વોર્ડ નંબર 9માં પ્રિન્સ વિલાથી ગુણાતી રેસિડેન્સી સુધી વરસાદી ગટરના કામને 27,46,354 રૂપિયા આ કામ પણ 9.58% ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખામાં દક્ષિણ ઝોનમાં 1.25 કરોડની મર્યાદામાં 15% ઓછાના ભાવે પીડી માટી હાડમોરબ રોડાછારું તથા સ્ટોનડસ કોલ્ડમિક્સ સપ્લાય કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં 50 લાખની મર્યાદામાં રસ્તાઓ ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ, રેલિંગ વગેરેના કલરકામની જે પ્રપોઝલ આવી હતી એમાં ફેરફાર કરી અને નાણાકીય મર્યાદા 25 લાખની કરવામાં આવી છે, અને ત્યારબાદ 25 લાખ પૂર્ણ થયાથી બીજા પૈસા વધારવાના હોય તો ફરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવવાની રહેશે. એવી જ રીતે 8 પશ્ચિમ ઝોનમાં પણ વાર્ષિક ઇજારાથી 50 લાખના જે ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલ વગેરેનો વ્હાઇટ વોશ તેમજ પેઇન્ટિંગની આઇટમ હતી એમાં પણ નાણાકીય મર્યાદા 50ના બદલે 25 લાખ કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં પણ 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. નાણાકીય મર્યાદા પતેથી નવેસરથી સ્થાયીમાં દરખાસ્ત લાવવાની રહેશે. ટ્રાફિક શાખા દ્વારા વડોદરાના સર્કલ, આઇલેન્ડ, રોડ ડિવાઈડર વગેરે ડેવલપ કરવા માટેની પોલિસી લાવવામાં આવી છે. વધુ વિચારણા માટે આ પોલિસીને મુલતવી રખાઈ છે. મિકેનિકલ ખાતા દ્વારા જે વાહનો ભાડેથી લેવાનું કામ હતું એમાં 40 લાખની મર્યાદા પૂર્ણ થયેલ 30 લાખની વધુ મર્યાદા માગેલી હતી, જેને મંજૂર કરવામાં આવી છે.